નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે પ્રવૃત્તિ નંબર 7 અથવા તો પ્રોજેક્ટ નંબર 7 આપણને આપેલો છે ઉખાણા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપેલી છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિ, તેના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને આપણી આ ચેનલ પર પ્રાપ્ત થતા રહે, એટલે કે તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે. ચાલો તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 ઉખાણા. હવે અહીંયા કહ્યું છે કે તમારા દાદા દાદી માતા પિતા પાસેથી અથવા તો ફળિયાના સભ્યો પાસેથી ઉખાણા જાણો અને નોંધ કરો. શાળામાં પ્રાર્થના સભા કે વર્ગખંડમાં ઉખાણા પૂછો. વર્ગમાં ઉખાણા અંક તૈયાર કરો. તો જોઈએ આપણે અહીંયા સરસ મજાના ઉખાણાઓ લીધા છે. જુઓ, એક જનાવર ઇતું પૂછડે પાણી પીતું. એક જનાવર એવું છે કે જે પૂછડા દ્વારા પાણી પીવે છે. તો અહીંયા જવાબ શું આવશે? દીવો. દીવામાં તમે જોયું હશે કે જે વાટ હોય છે એની અંદર ઘી અથવા તેલ નાખવામાં આવે છે અને પૂછડા દ્વારા એનો ઉપયોગ કરે છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. નાની નાની ઓરડીમાં 32 બાવા, એટલે કે નાના અમથા ઘરની અંદર 32 બાવા રહે. તો જવાબ આવશે દાંત. આ ઓરડી એટલે શું? તો કે આપણું મોં, અને બાવા એટલે કે આ 32 દાંત. ત્યાર પછી આગળ, માં ધોળી અને બચ્ચા કાળા, એટલે કે ધોળી ધોળી માં અને એના બચ્ચા છે એકદમ કાળા. તો અહીંયા જવાબ આવશે ઇલાયચી. ત્યાર પછી આગળ, ઢીચણ જેટલી ગાય નીરે એટલું ખાય, એટલે કે નાની અમથી ગાય છે અને જેટલું આપણે એને નીરીએ ને એટલું એ ખાધા જ કરે, ના જ ન પાડે. તો જવાબ શું આવશે? ઘંટી. કારણ કે ઘંટીની અંદર આપણે જેટલું પણ અનાજ નાખીએ તે બધું જ અનાજ જે છે તે દળાઈ જાય અંદર, બરાબર, એટલે જવાબ આપણો ઘંટી આવશે. ત્યાર પછી આગળ, સુગંધ છે પણ ફૂલ નથી, બળે છે પણ ઈર્ષા નથી. એટલે એવું કહ્યું છે કે એની અંદરથી સુગંધ આવે છે પણ એ ફૂલ નથી, અને બળી પણ જાય છે છતાં એ કોઈની ઈર્ષા પણ નથી. તો અહીંયા જવાબ આવશે અગરબત્તી. ત્યાર પછી આપણને ઉખાણું આપ્યું છે કે ફાળ ભરે પણ મૃગ નહીં, એટલે કે મોટા મોટી છલાંગ લગાવે છે પણ એ હરણ નથી. નહીં સસલો નહીં શ્વાન, તે સસલું પણ નથી કે કૂતરો પણ નથી. મો ઊંચું પણ મોર નહીં, અને એનું મો જે છે ને તે ઊંચું છે પણ એ મોર પણ નથી. ચતુર કરો વિચાર કે આ કયું પ્રાણી હશે. તો જવાબ આવશે દેડકો. એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે? એટલે કે એક એવી વસ્તુનું નામ દેવાનું છે કે કોઈ એક જ વ્યક્તિ એને, એટલે કે જે વ્યક્તિનું હોય ને એ જ વ્યક્તિ એને જોઈ શકે અને એ પણ પાછું એક જ વાર જોઈ શકે. તો અહીંયા જવાબ આવશે સપનું. ત્યાર પછી આગળ, પગ વિના ડુંગરે ચડે, મુખ વિના ખડખાય, રાણી કહે રળિયામણું, કયું જનાવર જાય. જો પગ વિના ડુંગર ચડે, એટલે કે પગ નથી છતાંય ડુંગરાઓ ચડી જાય છે, એને મુખ નથી છતાં પણ એ ખડને ખાઈ જાય છે, રાણી કહે રળિયામણું, કયું જનાવર જાય. તો અહીંયા જવાબ આવશે ધુમાડો. ત્યાર પછી આગળ, હવા કરતાં હળવો હું રંગે બહુ રૂપાળો, થોડું ખાવ ને ધરાઈ જાઉં, વધુ ખાવ તો ફાટી જાઓ, બોલો હું કોણ? તો જવાબ આવશે ફુગ્ગો. ફુગ્ગો જે હોય છે તે હવા કરતાં પણ હળવો હોય છે, રંગ એનો ખૂબ રૂપાળો હોય છે, જરીકમથી હવા એની અંદર ભરો એટલે તરત જ એ ફૂલાઈ જાય છે, ધરાઈ જાય છે, જો વધારે હવા ભરીએ તો શું થાય? ફૂટી જાય. વધુ ખાવ તો ફાટી જાઓ એટલે કે ફૂલાઈ જાય. ત્યાર પછી આગળ, વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટો નહીં, આને એના ઈશારે દુનિયા ચાલે, આ બોલો શું? તો જવાબ આવશે ઘડિયાળ. જો વાણી નહીં પણ બોલી શકે છે અને અવાજ એને મો નથી છતાં એમાંથી અવાજ આવે છે. આપણે જોયું ઘડિયાળ એકદમ શાંત હોય ને ત્યારે તમે જુઓ તો કટ 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 એવો અવાજ આવતો હોય. પગ નથી છતાંય ચાલી શકે છે, ઘડિયાળના કાંટાને પગ નથી હોતા છતાં પણ તે આખો દિવસ ચાલ્યા કરે છે, અને આપણે એને કાંટા કહીએ છીએ છતાં પણ એ આપણને વાગતા નથી અને આખી દુનિયા એના ઈશારે ચાલે છે, એટલે કે ઘડિયાળના સહારે ચાલે છે. તો જવાબ આવશે ઘડિયાળ. ત્યાર પછી, 20-20 ઉતારી લીધા શીશ, ના વહ્યું લોહી, ના ચડી રીસ. તો જવાબ આવશે નખ. એટલે કે આપણી 10 આંગળીઓ અને 10 હાથની આંગળીઓ અને 10 પગની આંગળીઓ, કુલ 20 આંગળીઓ થઈ. આ 20-20 આંગળીઓને આપણે નખ કાપી લઈએ, એટલે કે એના મુખ કાપી લઈએ, એટલે કે ઉપરના ભાગ એના કાપી લઈએ, એટલે કે એના શીશ કાપી લીધા એવું કહી શકાય, અને આપણે શીશ એના કાપી લઈએ છતાં એમાંથી લોહી નીકળતું નથી કે આપણને રીસ પણ ચડતી નથી. તો જવાબ આવશે નખ. ધોળા ખેતરમાં કાળા દાંતણ, કાળા દાણા. તો અહીંયા જવાબ આવશે અક્ષર. ત્યાર પછી છે, રાજા કરે રાજ, દરજી સિવે કોટ. તો રાજકોટ. અહીંયા જોઈ શકો છો રાજા કરે રાજ અને દરજી સિવે કોટ, તો રાજકોટ. એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી તો પણ ઉડે છે? તો જવાબ આવશે પતંગ.
મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 99094-35028. આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની PDF તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો.